हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आजे आपणे द्वितीय सत्र એટલે સેમ 2 માં સ્ટાન્ડર્ડ 5th માં ગુજરાતી ભણીશું। તો ગુજરાતીમાં છે લેસન 8। તો લેસન 8 છે પત્ર લખવાની મજા, ઈશ્વર પરમાર। તેના લેખક કોણ છે? પત્રના ઈશ્વર પરમાર। તો હવે આપણે પાઠ જોઈશું। તો મારું નામ રેશમા કિરીટ ચૌહાણ, ગામ કરમપુર। તો અહીંયા રેશમા કિરીટ ચૌહાણ છે તેનું ગામ કરમપુર છે। તો અમારા ગામના પાદરમાં એક વડલો છે, વડલાની પાસે જ અમારી નિશાળ છે। તો અહીંયા એક નિશાળ એટલે કે શારા, શારા વિશેનો એક રેશમા નામની છોકરી છે તે પત્ર લખે છે। તો અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે, તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવાડે, ધમકાવે કે મારે નહીં, નિશાળમાં અમને મજા પડે। અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે, નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે એવા આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી। તો અહીંયા રેશમા નામની છોકરી છે તે તેના સાહેબ અશોકભાઈ સોમપુરા છે, તો તેમની પ્રેમાળ સ્વભાવ અને ભણાવવા પ્રત્યેનો જે પ્રેમ છે તે અહીંયા કહે છે। તો વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા, ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈ અને મોજ કરીશું। તો અહીંયા અશોકભાઈ બધા છોકરાને વેકેશનમાં શું કરવાના છે તે વિશે બધું પૂછે છે। તો દિવાળીમાં એમ કે તમે શું કરશો? તો નવા કપડાં પહેરીશું, મીઠાઈઓ ખાશું અને મોજ કરીશું, એમ છોકરાઓ તેમની સાથે વાત કરે છે। યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો। યશ નામનો છોકરો હતો તે બોલે છે કે સાહેબ તમે એમ કે અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ। અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ। સાહેબ શું કહે છે એમ કે બધાને હું પત્ર લખીશ। વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને। વસંત નામનો છોકરો એમને પૂછે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય એમ। અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે। ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો। અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો, આ રહ્યો એ પત્ર। અશોકભાઈ હતા તે વિદ્યાર્થીઓને જે પત્ર લખે છે તે પત્ર હવે આપણે નીચે જોઈશું। અશોકભાઈ બી સોમપુરા, તો સૌથી પહેલા આપણે પત્રમાં જમણી બાજુ આપણું સરનામું લખવાનું છે, નામ, એડ્રેસ અને તારીખ। તો અહીંયા આપણે પત્ર લેખનમાં પહેલા જોઈશું, અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, તમે જ્યાં રહેતા હોય તે સોસાયટીનું નામ લખી શકો। પછી ગામ, તો મૂળ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013। સૌથી પહેલા પત્રમાં આપણે શરૂ કરીએ ત્યારે પહેલા લખવાનું પ્રિય બાળકો, તો અહીંયા લખે છે પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું। દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ છે, પડી ગઈ હશે ખરું ને?
તો એ તેઓ બધાને પૂછે છે એમ કે રમવાની, ખાવા પીવાની અને ફરવાની મજા પડી હશે ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથારે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. સૌથી પહેલા આપણે જ્યારે પત્ર લખીએ ત્યારે જમણી બાજુએ સરનામું અને નામ બધું લખવાનું. તેના પછી પત્ર લખનારે સંબોધન એટલે કે બોલવામાં વપરાતો માન સાથેનો શબ્દ, જેમ કે પ્રિય, પછી આદરણીય, કોઈ ભી શબ્દ સંબોધન આપતો લખી શકાય. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. તો સંબોધન આપ્યા પછી નીચેની લીટીમાં વિવેચન લખવું, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્ર માટે સ્નેહ ભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. તો પત્રના અંત ભાગમાં શું કરવાનું? વિદાય વચન, જેમ કે લિખિતં સ્નેહાધી રેશ્માના નમસ્કાર. તો એ રીતે આપણે છેલ્લે નમસ્કારનું પૂરું થાય ત્યારે નમસ્કાર કરવાના. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પડબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. જે આપણે પત્ર પેક કરીએ તે પડબીડિયા ઉપર જેને મોકલવાનો હોય તેનું નામ અને સરનામું, પિનકોડ નંબર બધું લખવાનું છે. તેની બીજી બાજુએ પત્ર લખાનારના નામ સરનામું હોય છે. તો તેની બીજી બાજુએ શું હોય? જે પત્ર લખ્યો હોય જેને એનું નામ અને સરનામું હોય છે. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. તો વાંચો, તો એ આપણે જોઈશું. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. તો હવે આપણે પત્ર લખીએ એમાં શું કાળજી લેવાની છે તો એ આપણે અહીંયા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બધા અક્ષરો કેવા હોય? સીધી લીટીમાં અને આડા. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. પછી અધૂરો ગૂંટેલો, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. તો આપણે આ ધ્યાન રાખવાનું છે કે અડધા ગૂંટેલા, જાડા પાતળા કે લખાણમાં ક્યાંય છેકછાક ન થાય તેની કાળજી લેવાની. પછી અક્ષરોને વળાંક એક સરખો જ હોય, તો અક્ષરનો વળાંક પણ એક સરખો આવવો જોઈએ. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. પછી લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. તો લેખનમાં આપણે ઘણીવાર લખતા ઘણી ભૂલો થતી હોય છે, તો એ ભૂલ ન થાય તેની કાળજી લેવાની. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. તો આપણે જે વાત કહેવાની હોય તે સ્પષ્ટ અને સરળ ભાષામાં લખવાની. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. તો અત્યારના કમ્પ્યુટર યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલ જેવા સાધનો વધી ગયા છે, જેથી પત્ર લખવાના બંધ થઈ ગયા છે. છતાંય ખુલ્લા અને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની
મજા તો કઈ ઓર જ હોય છે. તો અત્યારના એમ કે સમયમાં પત્ર લખવાની અને વાંચવાની મજા ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો, મને સદાય આનંદમાં રહે, તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. અહીંયા જે અશોકભાઈ સાહેબ હોય છે તે બધા જ વિદ્યાર્થીઓને આ રીતે પત્ર લખી અને પત્ર કેવી રીતે લખવો તે કહે છે અને બધા વડીલોને વંદન કહેવા કહે છે. તો છેલ્લે આનંદમાં રહેવા માટેની શુભેચ્છા પાઠવે છે લિખિત અશોક સોમપુરાના આશીષ. તો અહીંયા છેલ્લે લાસ્ટમાં તમારે પણ અહીંયા છેલ્લે તમારું નામ લખી અને પૂર્ણ કરવાનો છે. આ રીતે દરેકે ઘરે એક પત્ર લખવાનો અને તેનું સંબોધન યોગ્ય રીતે કરવાનું છે. હવે આપણે જોઈશું શબ્દ સમજૂતી. સંબોધન, તો સંબોધનનો મિનિંગ થશે બોલાવવા માટે વપરાતો શબ્દ સાદર, આદર, માન સાથે. તો સંબોધનનો મિનિંગ શું થાય? જે આપણે શબ્દ બોલીએ તે આદર સાથે લખવાનો. પિનકોડ, પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્ટ નંબર જે 6 અંકનો હોય છે. તો દરેકે પોતાનો ગામનો પિનકોડ નંબર હોય છે તો જેને શું કહેવાય? પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે કેટલા અંકનો હોય? 6. ભાષાકીય ભૂલો, તો ભાષાને લગતી ભૂલો. મોકળાશથી, તો ખુલ્લા મનથી અથવા સંકોચ રાખ્યા વિના. લી, તો લિખિતમ. લી એટલે પત્ર લખનાર. તો એ આ રીતે તમારે દરેકે શબ્દ સમજૂતી લખવાની છે. થેન્ક યુ.